ગણિતગમ્મત સ્વાધ્યાયપોથી ધોરણ 4 ભાગ 1. આ વિડીયોમાં આપણે સેમેસ્ટર 1ના મૂલ્યાંકન પ્રશ્નપત્રના પ્રશ્નો સોલ્વ કરીશું. પ્રશ્ન 4 માં પ્રશ્ન અ, કેટલા રૂપિયા છે ગણો અને લખો. અહીં આપણને અમુક રૂપિયાની નોટ અને સિક્કા આપેલા છે. તે માહિતી પરથી અહીં કુલ કેટલી રકમ થાય, કેટલા રૂપિયા થાય તે અહીં ગણવાના રહેશે. જેમ કે અહીં 100 રૂપિયાની 4 નોટ છે, 50 રૂપિયાની 4 નોટ, 20 રૂપિયાની 5 નોટ, 10 રૂપિયાની 12 નોટ, જ્યારે 5 રૂપિયાના 14 સિક્કા છે. અહીં 100 રૂપિયાની 4 નોટ હોવાથી 4 વખત 100 એટલે 100 અને 4નો ગુણાકાર થશે. આથી અહીં લખીશું 100 × 4. 100 × 4માં પ્રથમ 4નો એક સાથે ગુણાકાર કરતાં 4 એકા 4 મળે અને બાદમાં અંતે 2 100ના શૂન્ય મૂકતા જવાબ મળે 400. તેમજ 50 રૂપિયાની 4 નોટ હોવાથી 4 વખત 50 એટલે 4નો 50 સાથે ગુણાકાર કરતાં 50 × 4. આથી અહીં 4 અને 5નો ગુણાકાર કરતાં 4 × 5 = 20 અને અંતે 50નું એક શૂન્ય મૂકતા કુલ રૂપિયા થયા 200. અહીં 20 રૂપિયાની 5 નોટ હોવાથી 5 વખત 20 એટલે 5નો 20 સાથે ગુણાકાર. હવે અહીં 2 × 5 = 10 થશે અને અંતે 20નું એક શૂન્ય મૂકતા કુલ રકમ થાય 100. હવે 10 રૂપિયાની 12 નોટ હોવાથી 12 વખત 10 એટલે 10નો 12 સાથે ગુણાકાર અથવા 12નો 10 સાથે ગુણાકાર, બંને જવાબ એક જ મળે. અહીં 12નો 1 સાથે ગુણાકાર કરતાં 12 એકા 12 અને અંતે 10નું 1 શૂન્ય મૂકતા 120 રૂપિયા થયા. અહીં 5 રૂપિયાના 14 સિક્કા એટલે કે 14 વખત રૂપિયા 5, આથી 14નો 5 સાથે ગુણાકાર થશે. 14 × 5 કે 5 × 14, બંને જવાબ એક જ મળે. પણ બાળકો, ખાસ યાદ રાખો કે ગુણાકાર કરતી વખતે મોટી રકમ આગળ લખવાની અને પાછળ નાની રકમ લખી અને આ રીતના ગુણાકાર કરવો થોડો વધુ સરળ પડે છે, અન્યથા જવાબમાં કંઈ ફેર પડશે નહીં. હવે 14નો 5 સાથે ગુણાકાર કરતાં 14 × 5 = 70 મળે. હવે અહીં આ મળતી રકમનો સરવાળો કરતાં જવાબ મળે 890, જે કુલ રકમ કહેવાશે. બાળકો, અહીં જવાબમાં આગળ રૂપિયાની નિશાની દર્શાવી ખાસ ભૂલવી નહીં. પ્રશ્ન 4નો પ્રશ્ન બ, નીચેની આકૃતિમાં આપેલા બગીચાની ફરતે 3 ચક્કર લગાવીએ તો કેટલું અંતર કાપ્યું કહેવાય. જુઓ બાળકો, અહીં એક આ આકૃતિ આપેલી છે. આ બગીચાની આકૃતિમાં અહીં લંબાઈ અને પહોળાઈના માપ આપેલા છે. તેમજ આ બગીચો તે લંબચોરસ આકાર ધરાવે છે. અહીં આ લંબચોરસ આકારના બગીચાની લંબાઈ છે 500 મીટર, આથી અહીં આ બાજુનું માપ પણ 500 મીટર થશે. અહીં પહોળાઈ 300 મીટર અને અહીં પણ 300 મીટર. હવે આ બગીચાની ફરતે 3 ચક્કર લગાવીએ તો કુલ અંતર આપણે શોધવાનું છે. તો આ માટે પ્રથમ આપણે જો આ બગીચાને ફરતે 1 ચક્કર લગાવીએ તો કુલ કેટલું અંતર થાય તે શોધીએ. તો અહીં ધારો કે આ તરફથી શરૂઆત કરતાં અહીં પ્રથમ 500 મીટર, ત્યારબાદ 300 મીટર, ફરી 500 મીટર અને ફરી 300 મીટર, આ ચારેય સંખ્યાઓનો સરવાળો કરીએ તો મળતો જવાબ તે 1 ચક્કર લગાવતા થતું અંતર હશે. આમ બગીચાની ફરતે 1 ચક્કર લગાવતા થતું કુલ અંતર તે આ 4 સંખ્યાઓનો સરવાળો. અહીં 500માં 300 ઉમેરતા 800, 800માં 500 ઉમેરતા 1300, 1300 + 300 એટલે થયા 1600 મીટર. આમ બગીચાને ફરતે 1 ચક્કર લગાવતા 1600 મીટર થયા. હવે આપણે આ બગીચાને ફરતે કુલ 3 ચક્કર લગાવતા થતું કુલ અંતર શોધવાનું છે. 1 ચક્કર લગાવતા 1600 મીટર, તો 3 ચક્કર લગાવતા 3 વખત 1600 એટલે કે 1600નો 3 સાથે ગુણાકાર. અહીં
1600 × 3 એટલે કે 1600 × 3 કરવા માટે આપણે પ્રથમ 16નો 3 સાથે ગુણાકાર કરીએ તો આપણે જાણીએ છીએ 16 × 3 = 48 અને અંતે 1600 ના 2 શૂન્ય ઉમેરતા 4800 મળે. અહીં એકમ મીટર હોવાથી આ મળતા જવાબનો એકમ પણ મીટર થશે. આમ બગીચાને 3 ચક્કર લગાવતા કુલ અંતર થયું 4800 મીટર. પણ બાળકો, આપણે જાણીએ છીએ કે 1 કિલોમીટર એટલે 1000 મીટર. અહીં 4800 મીટર છે એટલે કે 4000 મીટર અને વત્તા 800 મીટર. હવે અહીં આ 4000 મીટર એટલે થયા 4 કિલોમીટર. આમ આ 4 કિલોમીટર અને ઉપરાંત આ 800 મીટર. આમ અહીં અંતે જવાબ થયો 4 કિલોમીટર અને 800 મીટર. આમ આ બગીચાને 3 ચક્કર લગાવીએ તો કુલ અંતર થશે 4 કિલોમીટર અને 800 મીટર. પ્રશ્ન 4નો પ્રશ્ન ક. નીચેના પ્રશ્નોના જવાબ લખો. તેમાં પહેલો પ્રશ્ન છે, એક બસમાં 54 બાળકો બેસી શકે છે તો આવી 3 બસમાં કેટલા બાળકો બેસી શકે? જો 165 બાળકો હોય તો કેટલા બાળકોને સીટ નહીં મળે? તો જુઓ, એક બસમાં 54 બાળકો બેસી શકે છે. તો હવે આવી 3 બસ છે તો 3 બસ થઈને કેટલા બાળકો બેસી શકે? તો પ્રથમ આપણે આ સંખ્યા શોધીએ. આ માટે ત્રિરાશી મૂકતા 1 બસ = 54 બાળકો તો 3 બસ = કેટલા? એટલે કે 3 × 54. આમ 54નો 3 સાથે ગુણાકાર થશે. આમ ત્રિરાશી મુજબ 1 બસ = 54 બાળકો તો 3 બસ = 54 3 વખત એટલે 54નો 3 સાથે ગુણાકાર. હવે અહીં આ ઊભો ગુણાકાર કરીએ તો પ્રથમ 3નો 4 સાથે ગુણાકાર થતાં 3 × 4 = 12 બારનો બગડો વધી ચડી 1 5નો 3 સાથે ગુણાકાર કરતા 5 × 3 = 15 15માં વધીના 1 ઉમેરતા થશે 16. આમ જવાબ મળ્યો 162. 162 બાળકો. આમ 3 બસમાં કુલ 162 બાળકો બેસી શકે, પરંતુ અહીં તો 165 કુલ બાળકો છે અને બસમાં સીટ છે 162. તો આ 165માંથી 162 બાદ કરીએ તો મળતો જવાબ તેટલા બાળકો સીટ વગરના રહી જશે, એટલે કે તેમને સીટ નહીં મળે. તો અહીં 5માંથી 2 બાદ કરતા 3, 6માંથી 6 બાદ કરતા 0, 1માંથી 1 બાદ કરતા 0, જવાબ મળ્યો 3. આથી અહીં જવાબ થશે કે 3 બસ થઈને કુલ સીટ 162 છે, જ્યારે અહીં આ 3 બાળકોને સીટ નહીં મળે. પ્રશ્ન કમાં બીજો પ્રશ્ન. 1 કિલોગ્રામ પેપર પસ્તીનો ભાવ ₹14 હોય તો 32 કિલોગ્રામ પેપર પસ્તીના કેટલા રૂપિયા ઉપજે? અહીં 1 કિલોગ્રામ પેપર પસ્તી બરાબર ₹14 છે તો 32 કિલોગ્રામ પેપર પસ્તી બરાબર 32 × 14 એટલે કે 32નો 14 સાથે ગુણાકાર થશે. આમ અહીં ત્રિરાશી મુજબ 1 કિલોગ્રામ બરાબર ₹14 તો 32 કિલોગ્રામ બરાબર 32 × 14. બાળકો, ફરી કહું કે ગુણાકાર કરતી વખતે મોટી સંખ્યા જો આગળ અથવા ઉપર લખવામાં આવે તો ગુણાકાર કરવામાં થોડી વધુ સરળતા રહે છે, બાકી જવાબમાં કોઈ ફેર પડશે નહીં. અહીં 2 અંકની સંખ્યા સાથે ગુણાકાર હોવાથી પ્રથમ એકમના સ્થાનમાં આંખ મીચીને 1 શૂન્ય મૂકવું. બાળકો, ખાસ સૂચના કે અહીં 2 અંકની સંખ્યા સાથે ગુણાકાર હોય તો પ્રથમ 1 શૂન્ય મૂકીને જ ગુણાકારની શરૂઆત કરવી. હવે અહીં 1થી ગુણાકારની શરૂઆત કરીશું તો પ્રથમ 1નો 2 સાથે ગુણાકાર, ત્યારબાદ 1નો 3 સાથે. 1નો 2 સાથે ગુણાકાર કરતા 1 × 2 = 2 જ્યારે 1નો 3 સાથે ગુણાકાર કરતા 1 × 3 = 3 થશે. હવે 4નો વારો. આ 4નો 32 સાથે ગુણાકાર, જેમાં શરૂ કરીશું અહીંથી 2થી, એટલે કે 4નો 2 સાથે ગુણાકાર કરતા 4 × 2 = 8. આ 8 તે અહીં શૂન્યની નીચે જ લખવામાં આવશે. જ્યારે 4નો 3 સાથે ગુણાકાર કરતા 3 × 4 = 12.
આથી અહીં 12 લખીશું. જુઓ, અહીં આગળ કોઈ સંખ્યા નથી. જો હોત તો અહીં 12નો બગડો અને વધી 1 આગળ ચડાવત. અહીં કોઈ સંખ્યા ન હોવાથી 4 તેરી 12 અહીં લખ્યા. અહીં મળતા આ બંને જવાબનો આપણે અહીં સરવાળો કરીશું. અહીં સરવાળો કરતાં જવાબ મળ્યો 448, એટલે કે અહીં 32 કિલોગ્રામ પેપર પસ્તીના ભાવ થશે 448, એટલે કે અંતે ₹448 રૂપિયા ઉપજે. પ્રશ્ન કનો ત્રીજો પ્રશ્ન. જો દરેક બાળકને 5 ચોકલેટ આપવાની હોય તો 130 બાળકો માટે કેટલી ચોકલેટ જોઈશે? તો આ માટે બાળકો ત્રિરાશીનો ઉપયોગ કરીએ તો અહીં ત્રિરાશિ મુજબ એક બાળક બરાબર 5 ચોકલેટ, કેમ કે દરેક બાળકને એટલે કે એક બાળકને 5 5 ચોકલેટ આપવામાં આવે છે. આમ એક બાળક બરાબર 5 ચોકલેટ તો 130 બાળકો બરાબર 130 × 5 એટલે કે 130નો 5 સાથે ગુણાકાર. બાળકો, અહીં તમે 13નો 5 સાથે ગુણાકાર કરીને પણ જવાબ મેળવી શકો, અથવા 130નો 5 સાથે ગુણાકાર કરતાં પ્રથમ 5નો 0 સાથે ગુણાકાર કરતાં 5 × 0 એટલે જવાબ મળે 0. બાળકો, ખાસ યાદ રાખો કે 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરતાં મળતો જવાબ 0 જ હશે. હવે 3નો 5 સાથે ગુણાકાર કરતાં 3 × 5 = 15, તો 15નો 5 વધી ચડી 1. 1નો 5 સાથે ગુણાકાર કરતાં 1 × 5 = 5, 5માં વધીના 1 ઉમેરતા મળે 6. આમ જવાબ થયો 650. આમ 130 બાળકો માટે કુલ 650 ચોકલેટ જોઈશે. આમ અહીં આ પ્રશ્નપત્રનો પ્રશ્ન 4 પૂર્ણ થયો. આ પ્રશ્નપત્રના આગળના પ્રશ્નનું સોલ્યુશન નેક્સ્ટ વિડીયોમાં જણાવીશ, જે જરૂરથી જુઓ. તેમજ બાળકો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક તેમજ ચેનલ સબસ્ક્રાઇબ કરતા પણ ભૂલશો નહીં. થેન્ક યુ.